કરિયા દુર્ઘટના મામલે કોંગ્રેસ વિપક્ષ મેયર સામે જવાબ માંગી રહ્યા છે. આપ જોઈ શકો છો અમૂલ ભટ્ટ મેયર અને વિપક્ષ આમને સામને. વિપક્ષ કહી રહ્યું છે કે આ પ્રકારની લાપરવાહી ન ચાલે. સામે કહ્યું છે કોર્પોરેશન સત્તાધીશો કહી રહ્યા છે કે તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ કોઈ જાણીજોઈને આ પ્રકારની ઘટનાઓ બની નથી. તો સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને. ઇજાગ્રસ્તોને 1 લાખનું વળતર આપવાની માંગ કોંગ્રેસ કરી રહ્યું છે. કાંકરિયા દુર્ઘટના લઈને કોંગ્રેસ હલ્લાબોલ કરી રહ્યું છે. બેનર પોસ્ટર લઈને મેયરના રાજીનામાની પણ માંગ કરવામાં આવી રહી છે. મૃતકના પરિવારજનોને 5 લાખ રૂપિયાના વળતરની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇજાગ્રસ્તોને 1 લાખનું વળતર ચૂકવવાની વિપક્ષ માગણી કરી રહ્યું છે. વિપક્ષી નેતા દિનેશ શર્મા, બદ્રુદ્દીન શેખ, કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરો અને ત્યારબાદ ભાજપના મેયર, અમદાવાદ કોર્પોરેશનના મેયર, આ ઉપરાંત અમૂલ ભટ્ટ અને અન્ય કોર્પોરેટરો આમને સામે જોવામાં આવી રહ્યા છે. કાંકરિયાનો જે મામલો ઘટ્યો છે ત્યારબાદ કોંગ્રેસ કહી રહ્યું છે કે મેયરે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. બેનર પોસ્ટર લઈને મેયરના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. કાંકરિયા દુર્ઘટના, 2 નિર્દોષના મોત, ત્યારબાદ કોંગ્રેસ કહે છે તાત્કાલિક તપાસ થવી જોઈએ, વળતર મળવું જોઈએ ઇજાગ્રસ્તોને 1 લાખનું વળતર, અને જે મૃત્યુ પામ્યા છે એમને 5 લાખના વળતરની માંગ સાથે કોંગ્રેસ હલ્લાબોલ કરી રહી છે. કોંગ્રેસ મેયરને ઉગ્ર રજૂઆત કરી રહી છે કે આપ શું પગલાં લઈ રહ્યા છો, આ દુર્ઘટના બાદ શું પગલાં લેવામાં આવી રહ્યું છે કોર્પોરેશન દ્વારા, તો એ જવાબ નથી આપવામાં આવી રહ્યો. એના કારણે કોંગ્રેસ અકળાઈ છે. એટલા જ માટે આપ જોઈ શકો છો કોંગ્રેસ અને ભાજપ આમને સામને કોર્પોરેશનમાં જોવામાં આવી રહ્યા છે. ઘટના બાદ હાલાકી તપાસ થઈ રહી છે, તપાસ આદેશ પણ આપવામાં આવ્યો છે. હાલાકી કોંગ્રેસ કહી રહ્યું છે કે મૃતકના પરિવારોને 5 લાખનું વળતર આપવામાં આવે. ઇજાગ્રસ્ત જે થયા છે 1 લાખનું વળતર આપવાની માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે. કાંકરિયા દુર્ઘટના લઈને ઉગ્ર આક્રોશ આપ જોઈ શકો છો. મેયરની ચેમ્બર બાદ આ કોંગ્રેસના કોર્પોરેટરો ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. તેમાં કેટલીક રજૂઆતો કરે છે કે આપ શું પગલાં ભરવાના છો એની રજૂઆત કરો, એની માહિતી આપો. અને આ મામલે કોંગ્રેસ અને ભાજપ આમને સામને જોવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરો, વિપક્ષી નેતા દિનેશ શર્મા, બદ્રુદ્દીન શેખ, સામે જ અમૂલ ભટ્ટ, અમિત શાહ, સિનિયર આગેવાનો આમની સામે જોવામાં આવી રહ્યા છે. મેયર સામે રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ મામલો ખૂબ જ ગંભીર મામલો છે. અને એટલા જ મામલે ન થવું જોઈએ રાજકારણ, પરંતુ રાજકારણ થઈ રહ્યું છે. કોઈ વાત સાંભળવા તૈયાર નથી. વારંવાર આ પ્રકારની ઘટનાઓ સતત બની રહી છે. તાત્કાલિક એક્શન લેવાની જરૂર છે. આ પ્રકારની ઘટનાઓ ન બને તેના માટે પગલાં લેવાની જરૂર છે. પરંતુ રાજનીતિ
થઈ રહી છે, હકીકત છે. આપ જોઈ શકો છો ભાજપ અને કોંગ્રેસ આવેદન પત્ર આપવાનું છે. કોંગ્રેસ દ્વારા ઉગ્ર આક્રોશ, ઉગ્ર વિરોધ થયો અને ત્યારબાદ આવેદન પત્ર આપવાનું છે કોંગ્રેસ દ્વારા. અને તેમાં કેટલીક માંગણીઓ છે કે ઇજાગ્રસ્ત થયા છે એ લોકોને 1,00,000 વળતર આપવામાં આવે. આ ઉપરાંત જેના મોત થયા છે એમના પરિવારજનોને 5,00,000 વળતર ચૂકવવાની માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી છે. મેયરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. તાત્કાલિક જે કસૂરવારો છે એમની સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી છે. કોંગ્રેસ મેયરને ઉગ્ર રજૂઆત કરી છે, જેમાં તાત્કાલિક પગલાં લેવાની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો મેયરની ઓફિસમાં જઈ કોંગ્રેસના કોર્પોરેટરો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને કેટલીક રજૂઆતો કરવાનું છે કે તાત્કાલિક એક્શન લેવામાં આવે. આ દુર્ઘટના બાદ કોર્પોરેશન તાત્કાલિક એક્શન લે, જવાબદાર સામે પગલાં લેવાની વાત કોંગ્રેસ દ્વારા કરવાયું છે. બેનર સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. સતત આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, હલ્લાબોલ થઈ રહ્યો છે, રાજનીતિ થઈ રહી છે. આ બાબતે એ પણ એક હકીકત છે, 2 લોકોના મોત થઈ ગયા છે કાંકરિયા દુર્ઘટના. મેયર જવાબદારી સ્વીકારી રાજીનામું આપે, મેયરના રાજીનામાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. અને ત્યારબાદ ઉગ્ર આંદોલન, ઉગ્ર હલ્લાબોલ થઈ રહ્યો છે, ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર મેયર અને કોર્પોરેશનના અધિકારીઓ આમને સામે જોવામાં આવી રહ્યા છે. કાંકરિયા દુર્ઘટના લઈને કોંગ્રેસનો આ ઉગ્ર વિરોધ આપ જોઈ શકો છો. કેટલીક માંગણીઓ રજૂ કરવામાં આવી છે કે તાત્કાલિક કોર્પોરેશન એક્શન લે આ પ્રકારની દુર્ઘટનાઓ મામલે, કોઈ પણને છોડવામાં ન આવે. આ ઉપરાંત ઇજાગ્રસ્ત જે લોકો થયા છે એ લોકોને 1,00,000 વળતર આપવામાં આવે અને જે લોકોના મોત થયા છે એમના પરિવારને 5,00,000 વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. અને તાત્કાલિક આ પ્રકારની ઘટનાઓ ન બને એના માટે કોર્પોરેશન શું કરી રહ્યું છે તેની પણ જવાબ કોંગ્રેસ દ્વારા માંગવામાં આવી રહ્યો છે. અને એટલા જ માટે કોંગ્રેસના કોર્પોરેટર અને ભાજપના કોર્પોરેટર આમને સામને જોવામાં આવી રહ્યા છે. મેયરની ચેમ્બરમાં જ હલ્લાબોલ જોવામાં આવી રહ્યો છે. ગઈકાલે કાંકરિયા ખાતે જે રાઈડ તૂટ્યા અને એમાં 2 બાળકોના મૃત્યુ થયા, આજે 28 ઘાયલ છે, સારવાર હેઠળ છે. આ તમામે તમામ પરિવારોને જે મૃતકોને 5,00,000 રૂપિયા આપવા જોઈએ અને જે ઘાયલ છે એમને 1,00,000 રૂપિયાની અમે માંગણી કરી. સાથે સાથે આ કાંકરિયા દુર્ઘટના મામલે પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરી રહી સીધા જઈએ. અંતર્ગત IPC 304-114 મુજબ ગઈકાલે રાત્રે 11:30 વાગે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. ફરિયાદી ચિરાગભાઈ હરગોવિંદભાઈ પટેલ દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે. કુલ 6 આરોપીઓના વિરોધમાં નામજોગ ફરિયાદ રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છ આરોપીઓને નામજોગ ફરિયાદ બાદ FSL અધિકારી સાથે સ્થળ વિઝિટ કરી એનું પંચનામું કરી અને
જેટલા પણ પુરાવાઓ જે પણ એવિડન્સ મળ્યા છે એના આધારે આગળ આરોપી જે છે એને અટક કરવાની કાર્યવાહી કરવામાં આવશે. એમાં પ્રાથમિક પુરાવામાં જે કોઈ રાઇટ્સ છે, જે ડિસ્કવરી રાઇટ્સ જે તૂટી પડી છે, એ રાઇટ્સના નબળી ગુણવત્તાના કારણે અથવા તો હલકા મટીરિયલના કારણે જે રાઇટ્સ તૂટી પડી છે એવું અત્યારે હાલ પ્રાથમિક તારણ છે અને વધુ પુરાવા આવે થી એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે તપાસ એકદમ પ્રાથમિક તબક્કે છે, પરંતુ જે અત્યારે હાલ અમારી પાસે જે એવિડન્સ છે, પુરાવા છે, એ અંતર્ગત દર માસની 1-10 તારીખ દરમિયાન ફિટનેસનું સર્ટિફિકેટ જે છે એ સ્ટાર્સ એમ્યુઝમેન્ટ પાર્ક જે છે એના સંચાલક જે છે એમના દ્વારા લેવામાં આવતું હતું એવું પ્રાથમિક પૂછપરછમાં આવ્યું છે. એ ફિટનેસનું સર્ટિફિકેટ કોના દ્વારા ઇસ્યુ કર્યું છે, કોને ચેક કર્યું છે, એ આગળની ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ એની પર પ્રકાશ પાડી શકાશે. ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટેની પ્રક્રિયા શું હોય, એના નિયમો? અત્યારે હાલ હમણાં જ કીધું એમ તપાસ પ્રાથમિક તબક્કે છે, એની ઉપર જ્યાં સુધી જેને ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું છે એનું ઇન્ટ્રોગેશન કરીને પૂછપરછ નહીં કરીએ ત્યાં સુધી એની પર ચોક્કસ કોમેન્ટ નહીં કરી શકાય. અત્યારે હાલ મેં કીધું એમ ફરિયાદ અને પંચનામા બાદની કાર્યવાહી પોલીસ કરી રહી છે અને ફિટનેસ સર્ટિફિકેટ જેને પણ ઇસ્યુ કર્યું છે એનું પૂછપરછ કરી એને સ્ટ્રેન્થન કેપેસિટી શું હતી એ તમામ વિગતો મેળવ્યા બાદ જ એના વિશેની માહિતી વિગતવાર આપી શકાય. રાઇટ ચાલુ કરવા માટે મંજૂરી કોણ આલતું હોય? કોર્પોરેશનની મંજૂરી હોય કે પોલીસની હોય છે? કોર્પોરેશનનું કહેવું છે કે આજે પરમિશન હોય છે, પોલીસ આપતું હોય છે, શું કહેવું? વિવિધ એજન્સીઓ જે કંઈ એના નિયમો છે એના નિયમ અનુસાર જ્યારે કોઈ પણ સંચાલક હોય એ માંગણી કરે એટલે એના નિયમ અનુસાર એની પરમિશન જે છે એ પોલીસ દ્વારા, કોર્પોરેશન દ્વારા છે. એમાં એ જે જે એજન્સીએ એને પરમિશન આપી છે એના પેરામીટર્સ શું છે એની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવશે અને તપાસ જે છે એના મૂળ સુધી પહોંચી અને કડકમાં કડક કાર્યવાહી જે છે એ અહીંયાથી કરવામાં આવશે. બરાબર, 6 લોકો જે સંચાલકો હતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો, પરંતુ કોર્પોરેશન, આરએનડી કે અન્ય કોઈ પણ ડિપાર્ટમેન્ટ દ્વારા આજ સુધી ક્યારે આ રાઇડની ચકાસણી કરવામાં આવી છે? એક પણ વખત ફરિયાદ, મેં હમણાં જ કીધું એમ ફરિયાદની અંદર એ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એ સરકારી, અર્ધ સરકારી કે ખાનગી કોઈ પણ વ્યક્તિ કે જેની આમાં જવાબદારી ફિક્સ થતી હશે, મેં ચોક્કસ પોલીસ એમાં ઊંડાણપૂર્વક તપાસ કરીને જે પણ પુરાવાઓ હશે એ પુરાવાના આધારે જે કંઈ કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હશે એ કાયદેસરની કાર્યવાહી કરીશું. અત્યારે હાલ મેં કીધું એમ જેમની 6 વ્યક્તિઓના વિરુદ્ધ નામજોગ ફરિયાદ છે, પંચનામાની કાર્યવાહી કરી છે અને અટક કરવાની પ્રક્રિયા ચાલુ છે, એનાથી વિશેષ જે છે એ આ બાબત ઉપર અત્યારે હાલના તબક્કે એની પર પ્રકાશ પાડી શકાશે નહીં. કોર્પોરેશન પાસે કોઈ વિભાગ જ નથી કે જે આ જે સર્ટિફિકેટ અથવા તો જે ખાનગી કંપનીએ જાહેરાત કરી છે તેનું ક્રોસ વેરિફિકેશન કરી શકે અથવા તો રાઇડની ગુણવત્તા અંગે ચકાસ કરી શકે એવું કોઈ તંત્ર જ નથી, તો કોર્પોરેશનને કોઈ નોટિસ આપશો તો કોર્પોરેશનના કોઈ અધિકારીને આમાં જવાબદાર ઠેરવશો? એ તપાસનો વિષય છે, મેં હમણાં જ કીધું એમ કે કોઈ પણ સરકારી, અર્ધ સરકારી કે ખાનગી વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ જેમાં એવિડન્સ જે છે જેના વિરુદ્ધમાં હશે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. 6 વ્યક્તિઓની પૂછપરછ કરીએ, પૂછપરછમાં શું સામે આવી? કોઈની બેદરકારી તો આવી હશે ને, આટલા સમયથી જયારે રાઇટ ચાલતું હશે તો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી એ સમય કરવામાં આવી હતી? ચેકિંગ કે કઈ હાથ ધરવામાં આવતું હતું કે આવી રિપોર્ટ આપી દેતા હતા? રહેમ રજનનો પ્રશ્ન અત્યારે અસ્થાને છે, કારણ કે મેં પહેલા જ કીધું એમ કે પ્રાથમિક તબક્કે તપાસ છે, એની વિશે વિશેષ કોમેન્ટ એટલે નહીં કરી શકાય કે પૂછપરછ કરી એવિડન્સ આવ્યા પછી જ એના વિશેનું માહિતી અહીંયા આપને આપી શકાશે. ચાવડા સાહેબ, આજે 6 આરોપી જે દર્શાવવામાં આવ્યા છે, એ 6 આરોપીની શું ભૂમિકા છે, કોનો શું રોલ છે, આયોજક કોણ છે? જે 6 આરોપીઓ દર્શાવવામાં આવેલા છે એમાં ઘનશ્યામભાઈ પટેલ, સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ જે છે
એમની માલિકીની છે. એમના પુત્ર ભાવેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ જે સંચાલક તરીકેનું કામ કરે છે, તુષારભાઈ ચોકસી જે એના મેનેજર છે, અને અન્ય ત્રણ વ્યક્તિ જેમાં બે ઓપરેટર અને એક હેલ્પર. ઓપરેટરમાં યશ ઉર્ફે લાલો, કિશન મોહંતી અને હેલ્પર તરીકે મનીષ વાઘેલા જે છે એનું ફરિયાદમાં નામ આપ્યું. રાઇટની કિંમત બાબતે અત્યારે હાલ એ મારી પાસે એ જે એવિડન્સ છે એના વિશે કોઈ કોમેન્ટ એટલે નહીં કરી શકાય કે પુરાવો અત્યાર સુધી મારી પાસે આવેલો નથી. અત્યારે હાલ મેં કીધું એમ 6 વિરુદ્ધમાં નામજોગ ફરિયાદ છે. તપાસ પ્રારંભિક તબક્કે છે એટલે કમેન્ટ એટલી જ કરી શકાશે અથવા માહિતી એ જ આપી શકાશે કે જે અમારી પાસે પુરાવા છે. કલમો જે છે 304 સહ અપરાધ મનુષ્યવધ અને 114B ની કલમ જે છે એ લગાવેલી છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન બીજું જે કંઈ એવિડન્સ મળશે એના આધારે આગળ જે છે એ ચાર્જશીટ કરવામાં આવશે. છેલ્લે મેં કીધું એ પ્રમાણે 1-10 તારીખમાં જુલાઈમાં એમને પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું છે. ગઈકાલે પૂછપરછ દરમિયાન એ માહિતી મળી છે કે એમને પ્રમાણપત્ર 6/7/19 રોજ મેળવેલું છે. એ અત્યારે ફરિયાદમાં એ વિગત બતાવેલી છે, એ કબજે કરવાની કાર્યવાહી ચાલુ છે. મેં કીધું એમ કે પહેલા ફરિયાદ અને પંચનામું એનો તપાસનો પ્રારંભિક તબક્કો છે અને જે ફરિયાદના જે કન્ટેન્ટ છે એના આધારે તપાસમાં જે કઈ મુદ્દાઓ હશે એના વિશે ઊંડાણપૂર્વક તપાસ કરી અને એ રેકોર્ડ જે છે કબજે કરવામાં આવશે. આપણે એટલું તો પૂછ્યું સર્ટિફિકેટ આપનાર જે એજન્સી કે જે કઈ સંસ્થા છે સરકારી જે રાજ્ય સરકારી કે નથી કે પછી ડમી છે એ વિશે પણ મેં આપને કીધું એમ તમામ ડોક્યુમેન્ટની દયાજનક ઘટના છે અને આના માટે થઈને ક્યાંય કોઈ રાજકારણ ના હોવું જોઈએ એવી મારી કાલે પણ વાત હતી, આજે પણ વાત છે. જ્યારે જે ઘટના બની છે અને અચાનક આ રાઇડ તૂટી પડવાના કારણે 31 જે રાઇડ કરી રહ્યા હતા તેમાંથી 2 અવસાન થયેલું છે, બાકીના 29 આજે પણ LG હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ વાત જ્યારે કાલે પણ કહી દેવામાં આવી હતી અને એમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને રેગ્યુલર કોન્ટેક્ટમાં હતા, માન્ય ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ LG હોસ્પિટલની મુલાકાતે પણ આવેલા હતા અને એમણે બધા પેશન્ટ સાથે પણ મુલાકાત કરી હતી. એમણે પણ વાત કરી હતી કે આ જે પણ અત્યારે સારવાર લઈ રહેલા તમામ દર્દીઓની સારવાર કોર્પોરેશન ખર્ચ ભોગવશે, એમની કોઈપણ સારવાર માટે થઈને ડૉક્ટરની જરૂર પડશે, બહારથી ડૉક્ટર બોલાવવા પડશે, બીજી કોઈ પણ સારવાર કરવાની હશે, સગવડ કરવાની હશે, એ તમામ ખર્ચો કોર્પોરેશન ભોગવવાનો છે. અને તે છતાં પણ આજે કોંગ્રેસ પક્ષનું એક આવેદનપત્ર આપવામાં આવેલા હતા અને બહુ દુઃખ સાથેની વાત કરું તો કે એ લોકો કોર્પોરેટર કે શહેર પ્રમુખ આવે એ વસ્તુ બરાબર છે પણ એમની પાસે પૂરતા કોર્પોરેટરોની સંખ્યા જ નથી હોતી કે તેમને બહારથી લોકો અહીંયા રોડ પરથી પણ અને કે આ હોદ્દેદાર છે આ હોદ્દેદાર છે એમ કરીને લાવવા પડતા હોય છે કે જેનું ID પ્રૂફ પણ અહીંયા હાજર નથી હોતું. આવા લોકોને લઈને રજૂઆત કરવા આવે છે. જ્યારે 2 રજૂઆત કરતા હોય, મેયર અને જ્યારે ચેરમેન હોય કે કોઈ એમની જોડે વાત કરતું હોય, વિરોધ પક્ષના નેતા વાત કરતા હોય, શહેર પ્રમુખ વાત કરતા હોય, ત્યારે એમના સભ્ય જ ખુદ વાત પૂરી સાંભળવા બી નથી દેતા. આપનામાંથી ઘણા મિત્ર ત્યાં હાજર હશે, એમણે પણ જોયું હશે કે 2 શું બોલાઈ રહ્યું છે એ ખબર નથી પડતી. મારું કહેવાનું એટલું જ છે કે આ જ્યારે જે ઘટના બની છે દુઃખજનક બાબત છે, આ બાબતની વાત બેસીને પણ શાંતિથી રજૂઆતથી થઈ શકે છે પણ એ લોકો કેવળ ને કેવળ વિવાદ કરવા આવે છે અને એમની જોડે જે આવેલા સભ્ય એક પણ વ્યક્તિ ખુદ એમના શહેર પ્રમુખનું કે એમના નેતાનું પણ સાંભળતા નથી હોતા અને એમની ને એમની બીજી રજૂઆતો હોય છે. પણ એટલું હું ચોક્કસ કહી શકું કે આ કોઈપણ રાઇડ જે જ્યારે કરવામાં આવે છે તો તેના માટેની જે અમદાવાદ શહેરમાં સરકારી માલિકીની કે અમદાવાદ કોર્પોરેશનની માલિકી કે ખાનગી માલિકીની જમીન પર કોઈ પણ જાતની રાઇડ્સ ચલાવવા માટેનું લાયસન્સ અમદાવાદ શહેર પોલીસ કમિશનર મારફતે ઇસ્યુ કરવામાં આવે છે. જુદી જુદી રાઇડ્સ ચલાવવા માટે રાઇડ્સના એજન્સી કે સંચાલકો દ્વારા સૌ પ્રથમ રાજ્ય સરકારના R&D ડિપાર્ટમેન્ટમાં વિગતવાર અરજી કરવાની હોય છે. આ અરજીના આધારે આ વિભાગના ઇજનેરો મારફતે આ રાઇડની યાંત્રિક ચકાસણી કરવામાં આવતી હોય છે અને સલામતીના ધારાધોરણો સંતોષકારક જળવાયા જાણાયા પછી જ પ્રમાણપત્ર આપવામાં આવતા હોય છે અને આ પ્રમાણપત્રને આધારિત
પોલીસ કમિશનર આ એજન્સી કે સંચાલકોને રાઇડ્સ ચલાવવાના લાયસન્સ આપતા હોય છે અને જેમાં દર્શાવેલ તમામ શરતોનું પાલન કરવા માટે પણ એજન્સી અને સંચાલકો બંધાયેલ હોય છે અને તે મુજબ કામગીરી કરવાની હોય છે અને આ કામગીરી એ ધારાધોરણ પ્રમાણે ના થઈ હોય તો એને પણ રદ કરવાની પોલીસ કમિશનર પાસે સત્તા હોય છે. આટલી વાત પણ હું વિરોધ પક્ષના નેતાને કહું કે પછી શહેર પ્રમુખને કહું એટલી વાત પણ એ લોકોએ સાંભળવા દીધી નથી. અને એ લોકોનો આક્રોશ એક હતો કે મૃતકને પૈસા મળવા જોઈએ, જે અત્યારે ઘાયલ થયેલા છે એને પૈસા મળવા જોઈએ, તો એના માટેનું તો ગઈકાલે જ જાહેર કરી દીધેલું છે કે આ તમામની સારવાર કોર્પોરેશન ખર્ચ ભોગવવાનો છે, એક પણ ખર્ચ એ લોકો પાસેથી લેવાનો નથી. અને એમણે એવું પણ કીધું કે એ લોકો પાસેથી પૈસા માંગવામાં આવ્યા છે, તો ગઈકાલે જ ગૃહમંત્રીએ જાહેર કરી દીધું હતું કે જ્યારે મેયરે જાહેર કર્યું છે કે સમગ્ર ખર્ચો કોર્પોરેશન ભોગવવાનું છે અને જો કોઈક પાસે પણ કોઈક પૈસા માંગવામાં આવ્યા હશે તો તેને પરત કરવાના છે, આટલું ચોખ્ખું તો ગઈકાલે ગૃહમંત્રીશ્રીએ કીધેલું હતું. તો પણ એ લોકો આજે એમનું એક વિરોધનો દર્શાવવા માટે થઈને આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા અને એમણે પાછી હજુ રજૂઆત એવી કરી છે કે તમે આમાંથી રાજીનામું આપો. તો મને ખબર છે અમદાવાદના મેયર તરીકે હું બીજલ પટેલ એવું જણાવવા માંગુ છું કે મારે મારું રાજીનામું ક્યારે અને કોને સુપ્રત કરવું એ મને ખબર છે, એના માટે ક્યારેય મને કોઈએ માર્ગદર્શન આપવાની જરૂર નથી. આપની આખી વાતમાં કોર્પોરેશનનો એક પણ કર્મચારી કે અધિકારીનો રોલ સ્પષ્ટ થતો નથી. ફક્ત આપણે જગ્યા ભાડે આપીને તેનું ભાડું વસૂલવા માટે અધિકારીઓ બેસાડ્યા છે. બીજું ઇલેક્ટ્રેટના જે ડાયરેક્ટર છે તેમની લાયકાત અલગ છે, મિકેનિકલ બાબતે તે પોતાનો અભિપ્રાય કઈ રીતે આપે? ડોક્ટર આર કે સાહેબ જી તો એમની લાયકાત આખી અલગ છે ને. આપણે ઓથોરિટી એમને આપેલી છે લેટપેડની, મિકેનિકલ આ પ્રકારની રાઇટ છે, એનું ઇન્સ્પેક્શન એ કઈ રીતે કરી શકે? રિપોર્ટ એમના પાસે જાય છે કે કેમ? રિપોર્ટ એમના પાસે જાય છે પણ એ મિકેનિકલ કોઈ જાણકારી એમને ના હોય અને એ એનો ઇન્સ્પેક્શન કરતા હોતા નથી. ઇન્સ્પેક્શન બહારની કંપની દ્વારા અને જેની રાઇડ હોય એ ખાનગી કંપની દ્વારા એનું ઇન્સ્પેક્શન કરાવતા હોય છે. આખી આ ઘટનામાં ઇન્સ્પેક્શન ખાનગી કંપનીએ જ કર્યું હતું, પરંતુ કોર્પોરેશનને એક પણ અધિકારીના ટેબલ પર રિપોર્ટ આવ્યો નથી, જેના કારણે તેઓ આ ઘટના બનતા રોકી શકતા હતા. 6 જુલાઈએ રિપોર્ટ મુકાયો હતો. એ 6 જુલાઈનો રિપોર્ટ હજુ મારી પાસે પણ આવ્યો નથી અને જો જે રિપોર્ટ આવતા જો વહેલા આવ્યો હોત તો ચોક્કસ આપણે એને કોઈ પણ એંગલથી રોકી શક્યા હોત, પણ એ રિપોર્ટ હજુ મારી પાસે પણ આવ્યો નથી. આગામી સમયમાં નવી પોલિસી બનાવવાની જ્યારે વાત છે તો હવે આ પોલિસીમાં કોર્પોરેશનના કોઈ